નમસ્કાર, હું ધર્મેશ મુખવાણા ફરી એકવાર આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. મિત્રો, પ્રકરણ 14 આંકડાશાસ્ત્ર પાર્ટ 5 અને પાર્ટ 5 ની અંદર આપણે આ ચેપ્ટરનો છેલ્લો ટોપિક ઓજી વિશે વાત કરવાના છીએ. તો આવો શરૂ કરીએ આજનો વિડીયો. ઓજીવ ઓજીવને સમજવા માટે થી ઓછા અને થી વધુ પ્રકારના સંચય આવૃત્તિ વિતરણને સમજવું ખૂબ જ જરૂરી છે. તો આવો સૌથી પહેલાં થી ઓછા અને થી વધુ પ્રકારના સંચય આવૃત્તિ વિતરણ કેવી રીતે બનાવાય એ ઉદાહરણ સાથે સમજીએ. નીચેના આવૃત્તિ વિતરણ માટે થી ઓછા અને થી વધુ પ્રકારના સંચય આવૃત્તિ વિતરણ મેળવો. વર્ગ આઈ પાસે 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40 અને 40 થી 50. વર્ગ પ્રમાણે આવૃત્તિ છે 8, 15, 18, 6 અને 3. તો સૌથી પહેલાં થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ મેળવીએ. મિત્રો, થી ઓછા પ્રકારના આવૃત્તિ સંચય બનાવવા માટે દરેક વર્ગની ઉપલી હદ ઉર્ધ્વ સીમા એટલે કે મોટું સીમાબિંદુ છે 10. પહેલા વર્ગનું એ 10ને લઈશું અને લખશું કે 10 થી ઓછા. બીજા વર્ગનું ઉર્ધ્વ સીમાબિંદુ 20 થી ઓછા, 30 થી ઓછા, 40 થી ઓછા, એમ 50 થી ઓછા. આમ તમામ વર્ગના ઉર્ધ્વ સીમાબિંદુનો ઉપયોગ કરીશું. ત્યારબાદ આવૃત્તિ માટે 10 થી ઓછા હોય એવા 8 છે. તો પહેલા વર્ગમાં 8ની આવૃત્તિ, 20 થી ઓછા તો 15 અને આ 10 પણ 10 થી ઓછા પણ અંદર આવી જશે, એટલે 15 અને 8 બંનેનો સરવાળો 23 થશે. ત્યારબાદ 30 થી ઓછામાં 18, 15 અને 8નો ટોટલ, એટલે અગાઉના ટોટલ 23માં 15 અને 8ના ટોટલ 23માં 18 ઉમેરતા 41 મળશે. ત્યારબાદ 40 થી ઓછામાં 41માં 6 ઉમેરતા 47 મળશે. 50 થી ઓછામાં 47માં 3 ઉમેરતા 50 મળશે. આમ દરેક વર્ગની સંચય આવૃત્તિ આપણને મળી જશે. તો આ થયું થી ઓછા પ્રકારનું આવૃત્તિ વિતરણ. હવે આપણે થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ બનાવીએ. તો થી ઓછા પ્રકારમાં જેવી રીતે આપણે ઉર્ધ્વ સીમા લીધી હતી એવી રીતે થી વધુ પ્રકારમાં આપણે અધઃ સીમા લઈશું, એટલે કે 0 કે તેથી વધુ, 10 કે તેથી વધુ, 20 કે તેથી વધુ, 30 કે તેથી વધુ અને 40 કે તેથી વધુ. આ રીતે વર્ગ દર્શાવીશું. ત્યારબાદ આવૃત્તિમાં 0 કે તેથી વધુમાં તમામ અંક આવી જશે, એટલે બધી જ આવૃત્તિનો સરવાળો સીધો 50 મૂકી દઈશું. ત્યારબાદ 10 કે તેથી વધુમાં આગળના 8 નહીં આવે, એટલે 50માંથી 8 બાદ કરતા 42 મળશે. 20 કે તેથી વધુમાં આગળના 15 પણ નહીં આવે, એટલે 42માંથી આ 15 બાદ કરતા 27 મળશે. એવી રીતે 30 કે તેથી વધુમાં આગળના 18 નહીં આવે, તો આ 27માંથી 18 બાદ કરતા તમને 9 મળશે. 40 થી વધુ માટે આગળના અંક 9માંથી આગળની આવૃત્તિ 6 બાદ કરતા તમને 3 પાછા મળી જશે. મિત્રો, આ થયું થી વધુ પ્રકારનું આવૃત્તિ વિતરણ. થી ઓછામાં સૌથી પહેલો જે આવૃત્તિ છે તે સમાન છે, જ્યારે થી ઓછામાં અંતિમ આવૃત્તિ સમાન મળશે. થી વધુ અને થી ઓછામાં એટલો જ ફરક છે. ઉપરાંત થી ઓછામાં કુલ અંક અંતમાં મળે છે સરવાળો કરતાં કરતાં, જ્યારે થી વધુમાં બાદબાકી કરતાં કરતાં સૌથી પહેલો અંક છે એ ટોટલ આવૃત્તિ હશે. હવે આગળ વધીએ ઓજીવમાં. તો સંચય આવૃત્તિ વક્રને ઓજીવ પણ કહેવામાં આવે છે. જે સંચય આવૃત્તિથી ઓછા પ્રકારની પણ હોઈ શકે ને વધુ પ્રકારની પણ હોય તેનો વક્ર દોરીએ તેને આપણે ગણિતની ભાષામાં ઓજીવ કહીશું. થી ઓછા પ્રકારનો આવૃત્તિ વક્ર દોરવા માટે એક્સ અક્ષ પરના વર્ગની ઉર્ધ્વ સીમા લઈશું અને તેને સંબંધિત સંચય આવૃત્તિ યોગ્ય સ્કેલમાં આપણે વાય અક્ષ પર લઈશું. વિકલ્પો, ખાલી જગ્યા, ખરા માટે ખરા ખોટા માટે ખાસ યાદ રાખવું કે થી ઓછા પ્રકારનો આવૃત્તિ વક્ર બનાવવો હોય ત્યારે એક્સ અક્ષ ઉપર ઉર્ધ્વ સીમા લેવામાં આવે છે. ઓછું ત્યારે ઉર્ધ્વ એટલે વધુ, વ્યસ્ત પ્રમાણ છે. અને તેવી જ રીતે થી વધુ પ્રકારનું વક્ર દોરવા માટે
एक्स अक्ष पर वर्गनी अधः सीमा लईशु। मित्रों तो अही अधः सीमा लईशु थी वधु प्रकारना आवृत्ति वक्र दोरवा माटे। तो अही थी वधु होय त्यारे अधः एटले नानी हद लेवानी रहेशे अने तेने संबंधित संचय आवृत्ति योग्य स्केल में लईने वाय अक्ष पर दर्शावीशुं। खास महत्वनुं बन्ने ओजीव जो एक ज आलेख पर दौरवामां आवे तो तेनुं जे छेद बिंदु छे तेनो एक्सियम ए मध्यस्थ दर्शावे छे। तो विकल्पो खाली जग्या में दर्शाई शकाय छे, पूछी शकाय छे, अथवा आकृति दोरीने पण तमने मध्यस्थ दौरवानुं के तो बन्ने ओजीव ज्यां छेदे तेना छेद बिंदुनो एक्सियम आपणे मध्यस्थ तरीके दर्शावीशुं। हवे आ तमाम माहिती इजी मेथ्स पीडीएफमां आपणे मळी जशे। तो पीडीएफ डाउनलॉड करवा माटे डिस्क्रिप्शनमां लिंक आपेली छे। ओजीव ने उदाहरण साथ समझिए। उदाहरण माटे आपणे स्वाध्याय 14.4 ना दाखलानो उपयोग करीशु। एक्जाम्पल वन, नीचेनो आवृत्ति वितरण एक कारखानाना 50 कर्मीओनुं दैनिक वेतन दर्शावे छे। दैनिक वेतन रुपियामां 100 થી 120, 120 થી 140, 140 થી 160, 160 થી 180 ને 180 થી 200 છે। કામદારોની સંખ્યા 12, 14, 8, 6 અને 10 છે। ઉપરના આવૃત્તિ વિતરણને થી ઓછા પ્રકારના સંચય આવૃત્તિ વિતરણમાં ફેરવો અને ઓજીવ દોરો। સૌથી પહેલાં થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ દોરીએ। હમણાં જ એક ઉદાહરણ જોયું હતું એ જ ઉદાહરણ પ્રમાણે અહીં પણ આપણે વર્ગની અંદર થી ઓછા પ્રકારનું હોવાથી દરેક વર્ગની ઉર્ધ્વ સીમાનો ઉપયોગ કરીશું, એટલે કે 120 થી ઓછા, 140 થી ઓછા, 160 થી ઓછા, 180 થી ઓછા અને 200 થી ઓછા। ત્યારબાદ આવૃત્તિની અંદર પહેલાં 120 થી ઓછામાં 12 આવશે, 140 થી ઓછામાં 12 અને 14નો સરવાળો 26 આવશે। એવી રીતે આગળ આગળની આવૃત્તિમાં 8, 6 અને 10 ઉમેરતા છેલ્લે 50 મળશે। તો આ થઈ ગયું થી ઓછા પ્રકારનો સંચય આવૃત્તિ વિતરણ। હવે તેનો ઓજીવ દોરીએ। ઓજીવ દોરવા માટે આડી ધરી એક્સ લઈશું અને ઊભી ધરી વાય લઈશું। એક્સ અક્ષ અને વાય અક્ષ દોર્યા બાદ આડી ધરીમાં દરેક વર્ગની ઉર્ધ્વ સીમા 120, 140, 160, 200 સુધી લઈશું, પણ ડાયરેક્ટ 120થી શરૂ કરતા હોવાથી અહીંયા કાપું મૂકવાનું ભૂલવું નહીં। ત્યારબાદ વાય અક્ષ ઉપર યોગ્ય પ્રમાણમાપ લઈશું। પ્રમાણમાપ માટે મોટા મોટો અંક જોઈએ 50, તો અહીં 50 સુધીના અંક સમાવવા હોય તો 5નું પ્રમાણમાપ યોગ્ય રહેશે। તો 5-5ના પ્રમાણમાપના આધારે 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45 અને 50 વાય અક્ષ ઉપર દર્શાવીશું। હવે સૌથી પહેલાં 120થી ઓછાવાળા વર્ગમાં 12 આવૃત્તિ છે, તો અહીં 12 જ્યાં આવતા હોય એટલે કે 10 અને 15ની વચ્ચે, પણ 10થી થોડુંક નજીક 120 અને 10થી થોડુંક ઉપર એક બિંદુ લઈશું। ત્યારબાદ આગળનું બિંદુ 26 જે 140 વર્ગનું છે, તો 140ના વર્ગને 26 સુધી લઈ જઈશું। ત્યારબાદ 160વાળું બિંદુ આપણે 34 સુધી દર્શાવીશું, જે 35થી થોડુંક નીચે રહેશે। 180વાળું બિંદુ 40 સુધી લંબાવીશું અને છેલ્લે 200વાળું બિંદુ 50 સુધી લઈ જઈશું। તો આવી રીતે બિંદુઓ દર્શાવ્યા બાદ દરેક બિંદુને જોડીને આપણે ઓજીવ માટેનો વક્ર તૈયાર કરીશું, એટલે કે પહેલાં બિંદુને બીજા બિંદુ સાથે, બીજાને ત્રીજા, ત્રીજાને ચોથા અને ચોથાને પાંચમા બિંદુ સાથે જોડતા જે રેખા મળે છે, જે વક્ર મળે છે, તેને આપણે થી ઓછા પ્રકારનો ઓજીવ કહીશું। થી ઓછા પ્રકારનો ઓજીવ હંમેશા નીચેથી ઉપર તરફ જતો જ જોવા મળે છે। ઉદાહરણ બે, એક વર્ગના 35 વિદ્યાર્થીઓની દાખતરી તપાસ દરમિયાન તેમના વજન નીચે પ્રમાણે નોંધ્યા છે। 38 કરતાં ઓછું વજન હોય એવા 0 વિદ્યાર્થી છે, 40 કરતાં ઓછું વજન હોય એવા 3 વિદ્યાર્થી છે, 48 કરતાં ઓછું વજન હોય એવા 28 વિદ્યાર્થી, 52 કરતાં ઓછું વજન ધરાવતા હોય એવા 35 વિદ્યાર્થી છે, એટલે કે 52 કિલોગ્રામથી ઓછામાં તમામ વિદ્યાર્થી આવી જાય છે, એટલે કુલ વિદ્યાર્થીઓ 35 અહીંયા મળી જાય છે। મિત્રો અહીં થી ઓછા પ્રકારનું આવૃત્તિ વિતરણ તમને તૈયાર આપેલું છે। આપણે માત્ર સીધો જ એનો ઓજીવ દોરવાનો છે, ત્યારબાદ તેના વજનનો મધ્યસ્થ પણ મેળવવાનો છે અને આલેખ પરથી આ મેળવેલા પરિણામને સૂત્રનો ઉપયોગ કરીને ચકાસવાનો પણ છે। તો સૌથી પહેલાં પહેલું કામ થી ઓછા પ્રકારનો ઓજીવ દોરીએ અને ઓજીવ દોરવા માટે આડી ધરી એક્સ અક્ષ, ઊભી ધરી વાય અક્ષ, એક્સ અક્ષ ઉપર દરેક વર્ગના ઉર્ધ્વ સીમા બિંદુ એટલે કે 38, 40, 42, 44 વગેરેને દર્શાવીશું।
એટલે કે અહીં કાપો મૂકવો પડશે અને કાપો મૂકીને દરેક વર્ગના ઉર્ધ્વ સીમા બિંદુ દર્શાવ્યા. ત્યારબાદ વાય અક્ષ ઉપર યોગ્ય પ્રમાણ માપ લઈને અંક દર્શાવીશું. હવે અંક દર્શાવવા માટે મોટામાં મોટું બિંદુ આપણું 35 છે, તો 35 સુધીના અંક જોઈએ છે અને 35 સુધીના અંક માટે ફરીથી 5નું પ્રમાણ માપ યથાયોગ્ય રહેશે. તો 0, 10, 15, 20, 25, 30, 35 સુધીના અંક દર્શાવી દેવાના. હવે અગાઉની જેમ જ પહેલું બિંદુ 38વાળું શૂન્યમાં છે, તો અહીંયા શૂન્ય ઉપર પહેલું બિંદુ દર્શાવીશું. બીજું બિંદુ 40 કરતાં ઓછું 3 ઉપર છે, એટલે 5થી થોડુંક નીચું 40થી બરાબરમાં દર્શાવીશું. ત્યારબાદ 42વાળા બિંદુને 5 બતાવી દર્શાવીશું. 44વાળા બિંદુને આપણે 9 દર્શાવીશું, એટલે 10થી થોડુંક નીચે. 46વાળા બિંદુને આપણે 14 સુધી દર્શાવીશું. 48વાળા બિંદુને આપણે 28 સુધી લઈ જવાનું છે, એટલે 30થી થોડુંક નીચે. 50વાળા બિંદુને આપણે 32 સુધી લઈ જવાનું છે અને 52વાળા બિંદુને આપણે 35 સુધી લઈ જવાનું છે. તો આ રીતે દરેકે દરેક બિંદુ દર્શાવ્યા બાદ દરેક બિંદુને જોડીએ, એટલે કે સૌથી પહેલાં બિંદુને બીજા બિંદુ સાથે, બીજાને ત્રીજા સાથે, ત્રીજાને ચોથા, ચોથાને પાંચમા, છઠ્ઠા, સાતમા અને આઠમા, આમ દરેક બિંદુને જોડતા જે વક્ર મળે છે તે આપણો થી ઓછા પ્રકારનો આવૃત્તિ વક્ર છે. હવે મિત્રો, આપણને બીજું કામ આપ્યું છે વજનનો મધ્યસ્થ મેળવો, પરંતુ આપણને કોષ્ટક આપ્યું છે થી ઓછા પ્રકારનું, અને થી ઓછા પ્રકારના કોષ્ટક ઉપરથી આપણે પહેલાં સાદો વર્ગવાળું કોષ્ટક બનાવવું પડશે, આવૃત્તિઓ મેળવવી પડશે અને પછી મધ્યસ્થ મેળવવો પડશે. અને આ પ્રકારનો દાખલો આપણે પાર્ટ 3ની અંદર ઓલરેડી ભણી ચૂક્યા છીએ, તો તમે એ દાખલા પ્રમાણે જ અહીં મધ્યસ્થ મેળવશો. ગણતરી કરીને તમને મધ્યસ્થ મેળવતા 46.5 મળશે. તો અહીં તમારે દાખલો ગણવાનો રહેશે અને ગણતરી કરીને મધ્યસ્થ 46.5 મેળવવાનો રહેશે. ત્યારબાદ છેલ્લું કામ, આલેખ પરથી આ મેળવેલા પરિણામને સૂત્રનો ઉપયોગ કરીને ચકાસો. હવે આલેખ ઉપરથી આ કઈ રીતે ચકાસવું? તો અહીં આપણી પાસે માત્ર થી વધુ પ્રકારનું નથી, માત્ર થી ઓછા પ્રકારનો ઓજાય વિશે. જો થી વધુ પ્રકારનો હોત તો બંનેનું છેદબિંદુનો એક્સ એમ આપણને મધ્યસ્થ મળે, પરંતુ જ્યારે થી ઓછા પ્રકારનું એક જ છે ત્યારે આપણે એન બાય ટુનો યુઝ કરીને, એટલે કે કુલ અવલોકનો આપણે 35 છે 35 ભાગ્યા 2, એટલે કે 17.5. તો અહીં વાય અક્ષ ઉપર 17.5 જ્યાં આવે, એટલે કે 15 અને 20ની વચ્ચે, ત્યાં એક બિંદુ મેળવીને એ બિંદુમાંથી એક્સ અક્ષને સમાંતર એક રેખા દોરીશું. એ આપણા ઓજીવને જ્યાં છેદ છે એનું છેદ બિંદુ, અને એ બિંદુનો એક્સ યામ આપણો મધ્યસ્થ હોય, એટલે એ એક્સ યામ આપણને અહીં 46થી થોડોક આગળ મળવો પડે. એટલે કે 17.5નું બિંદુ એક્સ અક્ષને સમાંતર રેખા દોરતા જ્યાં છેદે એનો એક્સ યામ 46.5 મળી જશે. આમ આ બિંદુનો એક્સ યામ એ માહિતીનો મધ્યસ્થ દર્શાવે છે, જે 46.5 છે. ઉદાહરણ 3, નીચેનું કોષ્ટક 1 ગામમાં 100 ખેતરમાં પ્રતિ હેક્ટર ઘઉંનું ઉત્પાદન દર્શાવે છે. ઉત્પાદન ક્ષમતા કિલોગ્રામ હેક્ટરમાં 50, 55, 55, 60, 60, 65, 65, 70, 80 સુધી છે અને ખેતરોની સંખ્યા 2, 8, 12, 24, 38 અને 16 છે. તો આ આવૃત્તિ વિતરણને થી વધારે પ્રકારના આવૃત્તિ વિતરણમાં પરિવર્તિત કરો અને ઓજીવ દોરો. હવે મિત્રો, થી વધારે પ્રકારનો ઓજીવ દોરવો છે, તો થી વધારે પ્રકારના આવૃત્તિ વિતરણ દોરવા માટે આપણે સૌથી પહેલાં દરેક વર્ગની અધઃ સીમા, એટલે કે નીચલી હદનો ઉપયોગ કરવો પડશે, એટલે કે 50 કે તેથી વધુ, 55 કે તેથી વધુ, 60 કે તેથી વધુ, 65 કે તેથી વધુ, 70 કે તેથી વધુ અને 75 કે તેથી વધુ. હવે આવૃત્તિની વાત કરીએ તો કે 50 કે તેથી વધુમાં તમામ આવૃત્તિ આવી જાય, એટલે ટોટલ 100એ 100 પહેલા વર્ગમાં મૂકવાના રહેશે. 55 કે તેથી વધુમાં આગળના 2 નહીં આવે, એટલે 100માંથી 2 બાદ કરતાં 98 મળશે. ત્યારબાદ 98માંથી 8 બાદ કરતાં 90 મળશે, 90માંથી 12 બાદ કરતાં 78 મળશે. એમ દરેક વર્ગમાં આવૃત્તિ બાદ કરતાં કરતાં છેલ્લું પરિણામ સમાન મળી જશે. તો આ રીતે તમારે CF મેળવી લેવાનો રહેશે. હવે તેનું આપણે ઓજીવ દોરીએ, અને ઓજીવ દોરવા માટે આડી ધરી એક્સ અક્ષ લઈએ, ઊભી ધરી વાય અક્ષ લઈએ. એક્સ અક્ષ ઉપર 50, 55 અધઃ સીમા બિંદુ દર્શાવીશું. અહીં પણ કાપો મૂકવો પડશે, કારણ કે અહીં 5-5નો ગેપ છે, તો અહીં ડાયરેક્ટ 0 આવે છે. 0 થી 50નો ગેપ થાય છે, એટલે કાપો મૂકવો જરૂરી છે. હવે અહીં દરેક વર્ગના અધઃ સીમા બિંદુ મૂક્યા બાદ
વાય અક્ષ ઉપર યોગ્ય પ્રમાણમાપ લઈએ, અહીં મોટા મોટો અંક 100 જોઈએ છે તો 5નું પ્રમાણમાપ નહીં ચાલે, એટલે અહીંયા આપણે 10નું પ્રમાણમાપ મૂકીશું. 10 20 30 40 50 60 70 80 90 અને 100. હવે અગાઉની જેમ જ બિંદુ દર્શાવે, સૌથી પહેલું બિંદુ એટલે કે 50 વાળા બિંદુમાં 100 એ દર્શાવ્યું છે, એટલે પહેલું બિંદુ સીધું અહીંયા 100 એ દર્શાવવું પડશે. ત્યારબાદ બીજું બિંદુ 98 એટલે 90 અને 100 ની વચ્ચે પણ 100 થી થોડુંક નજીક દર્શાવવું પડશે. ત્યારબાદ 90 તો ત્રીજું બિંદુ આપણે 65 અને 90ને જોડતા બિંદુએ દર્શાવીશું. ત્યારબાદ 78 અને 70ને જોડતું બિંદુ દર્શાવી, સોરી 78 અને 65ને જોડતું બિંદુ દર્શાવીશું. ત્યારબાદ 54 અને 70ને જોડતું એટલે કે 50થી થોડુંક ઉપર અને 70ને જોડતું બિંદુ દર્શાવીશું. અને છેલ્લે 75 ને 16 સાથે જોડતું બિંદુ દર્શાવીશું. તમામ બિંદુ દર્શાવ્યા બાદ બિંદુઓને એકબીજા સાથે જોડતા આપણને જે નીચે તરફ ઢળતો વક્ર જોવા મળે છે તેને આપણે થી વધારે પ્રકારનો ઓજીવ કહીશું. મિત્રો, થી વધારે પ્રકારના ઓજીવ હંમેશા ઉપરથી નીચે તરફ આવતા જોવા મળે છે. તો અહીં આજનો વિડીયો પૂર્ણ થાય છે. શાંતિથી સાંભળવા બદલ ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું નવા ચેપ્ટર સાથે. ત્યાં સુધી નમસ્કાર.